આપનું નામ વિજયભાઈ ભૂગાભાઈ બજાણીયા વિગત મહિમા એવો હે 3-4 મહિના પહેલા અમાર ભાઈએ લવ મેરેજ કર્યા હતા અને એ લોકો એ વખતે કાંઈ બોલ્યા નહીં ને એ વખતે હું કારમાં રાખીને અત્યારે હુમલો કર્યો અને લાકડી વડે વાડીએ હુસતા હતા ને ન્યાય આવીને સીધો હુમલો કર્યો મેં પહેલાં મારા પપ્પાને માર્યા પછી મારા મમ્મીને માર્યા પછી મારા તાઈને માર્યો અને પછી એના કરનાને માર્યા ચારેયને માર્યા કઈ બાબતે હુમલો કરવામાં આવ્યો હતો હુમલો થાય તે લવ મેરેજ કર્યા જીત બાબતે અગાઉ કોઈ અદાવ અગાઉ કાંઈ માથાકૂટ કે હુમલો ના માથાકૂટમાં એવું નહીં જ્યારે હોય ત્યારે ફોન આવતા હતા ને એમ કહેતા હતા કે તમને મારવા છે નામ છે ને તેમ છે ને એવું કહેતા હતા કઈ જગ્યાએ વાડી આવેલ હતી વાડી આપણે સરાણા રોડ હતી આપણે સરાણા રોડ પડે ને એની બાજુમાં હતી થાનથી 4 કિલોમીટર થાય કઈ શું આપની માંગણી શું છે ફોરેન્સિક પીએમ માટે પણ લાવ્યા છો રાજકોટ શું કહેશો રાજકોટમાં એમાં આવ્યો મારા પપ્પાના દવાખાને લાવ્યા હતા ને અહીંયા એનો ઓફ થઈ ગયો મારા ભાઈ નેને ઓફ થઈ ગયો હતા ઓય અને અગાઉ કંઈ એવું કીધેલું સમાધાનની વાત કે સમાધાન થયેલું ના 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 એવું કોઈ વસ્તુ નહીં સમાધાનમાં પોલીસ સ્ટેશનનું સમાધાન થયું તો ઘરનું સમાધાન નહોતું થયું આપણે આપની માંગણી શું છે માંગણી તો પોલીસ હજી કરીને આપણે હોપવાનું છે બધું અને જે આરોપીઓ છે તેનું નામ શું છે એકનું નામ છે દિનેશ સાબળિયા અને એકનું નામ દિનેશ સાપરા અને એક જેસા સાપરા હું પીએસઆઈ પીઆર મોડ થાનગઢ પોલીસ સ્ટેશન જિલ્લો સુરેન્દ્રનગર સર થાનગઢ નજીક એક બનાવ બન્યો છે હાથિયાનો ડબલ મર્ડરનો શું બનાવ છે યસ તારીખ 7/11 રોજ સવારે રાત્રે મોડી રાત્રે આશરે 1:30 વાગ્યાની સુમારે સારસણા ગામના બોર્ડ પાસે આવેલ અભેપર ગામના રમેશભાઈ તળપતા કોળી પટેલની વાડીએ મજૂરી કામ ખેતી મજૂરી કામ કરતા ભૂગાભાઈ દાનાભાઈ તથા ભાવેશભાઈ એના પુત્ર તથા તેમના પત્ની એનાઓ ખેતી કામ કરતા હતા વાડીમાં ત્યાં ભાવેશભાઈને મૈત્રી કરારથી લગ્ન કરેલ સંગીતાબેન એમના પત્ની સાથે રહેતા હતા તેઓ આ સંગીતાબેનને અગાઉ મેરેજ કરેલા લગ્ન કરેલા તે શ્રી દિનેશભાઈ નાનજીભાઈ સાપરા તથા તેમના દિનેશભાઈના કાકા જેસાભાઈ નરસિંહભાઈ તેમજ સંગીતાબેનના ભાઈ દિનેશભાઈ સુખાભાઈ નાઓ ત્રણેય ધારદાર હથિયારો લઈ અને ત્યાં આ સંગીતાબેને ભાવેશભાઈની સાથે મૈત્રી કરારથી લગ્ન કરેલ અને તેઓની સાથે રહેતા હોય તે બાબતનું મંદુક રાખી અને જીવલેણ હથિયારોથી મારામારી કરી જીવલેણ ઈજાઓ પહોંચાડેલ જેમાં ભાવેશભાઈ તથા તેમના પિતાજીને ગંભીર ઈજાઓ થયેલ જ્યાં ભાવેશભાઈનું ઘટના સ્થળે થાનગઢ સરકારી હોસ્પિટલમાં જ મરણ ગયેલ ડૉક્ટરશ્રીએ જાહેર કરેલ તેમજ ઘૂઘાભાઈને તેમજ તેમના પત્નીને વધુ સારવાર અર્થે સરકારી હોસ્પિટલ રાજકોટમાં રિફર કરતા ઘૂઘાભાઈનું સરકારી હોસ્પિટલ રાજકોટ ખાતે સારવાર દરમિયાન મરણ ગયેલ હોય બંને મરણ ગયેલની લાશ ઉપરથી ઇન્ક્વેસ્ટની તેમજ અન્ય કામગીરી ચાલુ છે ફરિયાદની એની કામગીરી થાનગઢ પોલીસ મુકામે કાર્યવાહી ચાલુ છે સદરહુ ગુનો આચરેલ તે આરોપીઓને લીમડી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક સાહેબ તેમજ થાણા અધિકારી તેમજ ડિવિઝનના અન્ય અધિકારીઓની જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી આ ગુનો આચરીને ભાગી ગયેલ આરોપીઓને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે હાલમાં તપાસની કાર્યવાહી ચાલુ છે સર અગાઉ કંઈ હુમલો કરેલ કે માથાકૂટ થયેલ એવું કંઈ નહીં ઓન રેકર્ડ કંઈ થાનગઢ પોલીસમાં હુમલો કે એવું કંઈ રેકર્ડ ઉપર નથી